નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો પહેલા એક એવો સમય હતો કે બાળકો કોઈ પણ ભૂલ કરતા હોય તો ખાસ કરી અને દરેક વ્યક્તિ તેને સમજાવવાનો પ્રયત્ન કરે, એ પછી પાડોશી હોય, શિક્ષક હોય કે પછી માતા પિતા કેમ ના હોય. ત્યાર પછી એક હવે અત્યારનો હમણાં થોડા સમય પહેલાની જો વાત કરીએ તો એવો એક સમય આવ્યો કે પોતાના બાળકની ભૂલ હોય તો માત્ર ને માત્ર મા બાપ સમજાવી શકે એવી એક માનસિકતા ઉભી થઈ. અને અત્યારે જો વાત કરીએ તો અત્યારે એવી ઘટનાઓ બની રહી છે કે પોતાના માતા પિતાનો ઠપકો પણ બાળકો સહન કરી શકતા નથી. તમને થશે કે આવી વાત કેમ, પરંતુ આ એટલા માટે કે તાજેતરમાં ખાસ કરી અને ઘણા બધા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અને જો વાત કરવામાં આવે તો રેલવે હેલ્પલાઈને 198 બાળકોને રેસ્ક્યુ કર્યા છે. એવા બાળકો છે કે જે પોતાના માતા પિતાના ઠપકાથી લાગી આવતા ઘર છોડી અને બહાર ભાગી ગયા હોય, એટલે કહી શકાય કે આ ઘણી ગંભીર બાબત છે કે બાળકો પોતાના માતા પિતાની જે વાત છે એને પણ ઠપકો સમજી બેસે છે અને ખાસ કરી અને આવું ગંભીર પગલું ભરતા હોય છે. આ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે સંજય જોશી, કે જેઓ સર્ચ માય ચાઇલ્ડ કન્વીનર છે. સંજયજી, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. અને તેમની સાથે આપણી જોડે ચર્ચામાં છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલા જો વાત કરીએ તો કહી શકાય એક રીતે ઘણી ચોંકાવનારી બાબત છે કે માતા પિતાના ઠપકાથી મોટા ભાગના બાળકો ઘર છોડી દે છે, કેવી રીતના જોઈ રહ્યા છો આના? આ થોડા વર્ષોથી આ એટલે ચાલી રહ્યું છે કારણ કે આપણે હવે પહેલા જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી, હવે ન્યુક્લિયર, એટલે હું અહીંયા અર્બન એરિયાની વાત કરું છું, પછી રૂરલની બી વાત કરીશ. અહીંયા એવું મેજર છે કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમથી ચેન્જ થઈને ન્યુક્લિયર ફેમિલી, એટલે મા બાપ ને છોકરું, એટલે મા બાપ ને છોકરું, એટલે મા બાપ કઈ બી પહેલા તો શું હતું, જોઈન્ટમાં હોય તો ભાઈ આમાં છપકો આપે તો પેલા દાદા દાદી એને વાળી લે ને હેન્ડલ કરી લે, પણ અત્યારે એ લોકો નથી કરી શકતા. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અત્યારે ઇકોનોમિકલ સ્ટ્રેસ એટલો છે કે લેટ્સ મા બાપે થપકો આપીને પછી જોબે ચાલી ગયા, એટલે પેલું છોકરું તો આમે સમજે કે આ તો ખાલી ઓર્ડર જ કરે છે, મારા મમ્મી પપ્પા જોડે નથી રહેતા, આમ નથી તેમ નથી, એટલે આ બધું એના માઇન્ડમાં આવે છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે શું છે, થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, થેન્ક્સ ટુ ટીવી, થેન્ક્સ ટુ ઓલ ધીસ થિંગ, જે પોઝિટિવ વાત છે, પણ અનફોર્ચ્યુનેટલી બાળકો આના લીધે જે બધું શીખે છે ઓનલાઈન યા જુએ છે ઓનલાઈન યા પિક્ચરોમાં જે એવું આવે છે કે ભાઈ આપણે આમ ઇન્ટોલરન્સ જે આપણે કહીએ છીએ ને એ બધું અત્યારે જે આખું ચાલી રહ્યું છે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી બાળકો એવું સમજે છે કે મા બાપ મારા દુશ્મન છે, યા લોકો સમજે છે કે અમારી ફ્રીડમ ચાલી જાય છે, યા લોકો સમજે છે કે આ લોકો મારી પાસે મા બાપ કંઈક નથી ગમતું ને કરવા માંગે છે. ધીસ ઇઝ લોટ ઓફ સાયકોલોજી વિલ ગો બિહાઇન્ડ ઇટ, આપણે પછી ડિસ્કસ કરશું. અને એટલા માટે એ લોકોનું જે સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એટલે એ લોકો વિચારે છે કે હું બહાર જઈશ, ભાગી જઈશ તો બહુ હેપી રહીશ, અને એટલા માટે એ લોકો હેપી થાય ભાગી જાય છે, કારણ કે એવી ઘણી સ્ટોરીઝો એ લોકો ઓનલાઈન જોઈ હોય છે, સો કોલ ફિલ્મો જોઈ હોય છે. સો ધીસ ઇઝ ધ મેજર રીઝન. જી જી. સંજયજી, શું માનો છો આપ કે જે બાળકો પોતાના માતા પિતાની વાતને ઠપકો માની અને ઘર છોડીને જતા રહેતા હોય છે, મોટા ભાગે એમની એજ કેટલી રહેતી હોય છે? બહુ સારી વાત પૂછી આપે. ખાસ કરીને એમ કહી શકાય કે જેમ એજની વાત કરી તો એજ આવે છે લગભગ 12 થી 16 કે 17 વર્ષના બાળકની આવે છે. બીજી વસ્તુ આ પાછળનો મુખ્ય વિષય એ છે, કેમ કે મારી જે આ ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરી અનુસંધાને જે મારી પાસે જે ઘટનાઓ આવી છે એમાં લગભગ એમ કહી શકાય કે 60 થી 65% ઘટનાઓ એવી છે કે બાળકને મા બાપે જ ઠપકો આપ્યો હોય અને બાળક ઘર છોડીને વયું ગયું હોય. પણ પરંતુ કહેવાનો મતલબ એક બહુ એવો છે કે પેરેન્ટ્સ હંમેશા આપણી જ્યારે મારી પાસે આવે છે ત્યારે જૂઠું જ બોલતા હોય છે, તો પેરેન્ટ્સ પોતે પોતાના ઈગોમાં આ વસ્તુ સ્વીકારતા નથી. અને બીજી વસ્તુ એ કહી શકાય કે બાળક આપણે કોને કહીએ છીએ કે જેનામાં સમજણ શક્તિ નથી એને આપણે બાળક કહીએ છીએ, તો આ વિષય પેરેન્ટ્સે સમજવાનો છે. અને આજના સમયમાં આપણે રુઝાનભાઈને કીધું એમ કે આજના સમયમાં પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી, જે બાળકને માતૃત્વ મળવું જોઈએ માતૃત્વ મળતું જ નથી. તો જ્યાં સુધી તમે તમારા બાળકને ન સમજી શકો અથવા તો બાળક છે એ મા બાપના પ્રેમને ન સમજી શકે ત્યારે આ ઘટનાઓ બને છે. જી જી જી. પરંતુ સંજયજી, અહીંયા એક જો કારણની વાત કરીએ તો ઘણી વખત આપણને એવું પણ જોવા મળતું હોય છે કે માતા પિતા પોતાના બાળકને ઘણું સાચવતા હોય છે, તો કદાચ એ વાત પણ બાળકથી એબ્સોર્બ નથી થતી, એ વાત પણ બાળકને સહન નથી થતી, કારણ કે થોડાક રિસ્ટ્રિક્શન ત્યાં આવી જતા હોય છે, તો એના માટે આપનું શું કહેવું છે?
અત્યારનો સમય જયારે આપણે જોવા જઈએ તો બાળક, મેં હમણાં જ આગળની વાતમાં કીધું કે બાળક કોને કહીએ છીએ જેનામાં સમજણ શક્તિ નથી. અત્યારે પરિસ્થિતિ બાળકની જે છે એક સેન્ડવિચ જેવા પરિસ્થિતિમાં છે. જયારે એક દરવાજો આપણો ઘરનો હોય એ એટલું જ અંતર છે, જયારે ઘરની બહાર જયારે બાળક પગ મૂકે છે ત્યારે વેસ્ટર્ન કલ્ચર છે, બહારની દુનિયા જે છે, હાઈફાઈ દુનિયા, એ બાળક ઉપર હાવી થાય છે. જયારે એ જ બાળક પાસે આપણે જયારે ઘરમાં આવે છે, એક ગેટ ખોલીને જયારે ઘરમાં આવે છે ત્યારે સ્વાભાવિકપણે, આજે હું પેરેન્ટ્સ છું તો હું પણ એવી અપેક્ષા રાખતો કે મારા બાળક કલ્ચર, આપણું કલ્ચર શું છે એની અપેક્ષા રાખતો, આપણી સંસ્કારિતા શું છે એની અપેક્ષા. તો આ બાળકને ખરેખર આજના સમય પ્રમાણે સમજી અને ટ્રીટ કરવું પડે. પણ આ એમ કહેવાય ને, પેઢીથી ચાલતો આવતો એ સિસ્ટમથી જ એને ટ્રીટ કરે છે. આ બધા જે એની ઉપર જે પ્રેશર વધતું જાય છે, અને હમણાં રુજનબેને કીધું એમ કે પહેલાં જોઈન્ટ્સ ફેમિલી હતા અને અત્યારે ન્યુક્લિયર ફેમિલી છે. જોઈન્ટ્સ ફેમિલીમાં એ ફાયદો હતો કે જ્યારે બાળક ઉપર આ પ્રકારના પ્રેશર ક્રિએટ થાય તો દાદા દાદી કાકા કાકી કે જે છે એ સંભાળી લેતા, બાળકનું પ્રેશર રિલીઝ થઈ શકતું હતું. તો આ વસ્તુ ઘણી બધી મહત્વની છે. અને ખાસ કરીને ફરી વાર કહું છું કે બાળકને પેરેન્ટ્સે જ સમજવું પડશે, પેરેન્ટ્સને બાળકને સમજતા વાર લાગશે. જી 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 રોઝાનજી, તમે જે કહેવા માંગતા હતા ઓવર પેમ્પરિંગ, બરોબર છે કે ઓવર પેમ્પરિંગ થઈ રહ્યું છે ઘણા બાળકોની, રાઈટ થાય છે કે ઓવર પેમ્પરિંગ. હવે ઓવર પેમ્પરિંગમાં બી બે રીત છે. એક તો કઈ રીતે કે અગર લેટર છે, મા બાપ બંને જોબ કરે છે, પોતાની લાઈફમાં બિઝી છે, તે લોકો શું કરે, બાળકને જે જોઈતું અપાઈ દે, એટલે એનો કોઈ ડિસિપ્લિન પછી રહી નહીં, એટલે એ બાળકો ટેન્ટ્રમ્સ કરે ને આ કરે તે કરે, મને તાજ જોઈએ ને, એ રીતે એ લોકોના બાળકને ખુશ રાખે. હવે ઘણી વાર શું થાય કે આમાં બી જયારે ઓવર પેમ્પરિંગ થાય, મા બાપને થાય કે ચલો મેં મારા બાળકને ખુશ રાખ્યું છે અને કશી કમી નથી, પણ પેલી બાળકને પછી કોઈક બી કહે તો એને ખોટું લાગી જાય. હવે માની લો કે મા બાપ એને બધું આપ્યું 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 આપ્યું, કોઈક દિવસ મા બાપ આપી ના શકે, કોઈ દિવસ કઈક મૂડ નતો સારો, એ લોકોને કઈક ઠપકો આપી દીધો, ત્યારે બાળકને લાગી આવે કે મારા મમ્મી પપ્પા આવું કર્યું. હવે લાવ, કારણ કે બાળકને હવે મમ્મી પપ્પાની નસ ખબર પડી ગઈ કે આ ઓવર પેમ્પરિંગ, એટલે ઓવર પેમ્પરિંગ એને નસ ખબર પડી કે હું માંગ્યું છું ને આપે છે ને, એના મા બાપને પ્રેશર કરવા માટે ઊંધું કરે. મા બાપ ને પ્રેશર કરવા માટે ઘરમાંથી ચાલી જાય, ખોટું ખોટું ખોવાઈ જાય, અને પછી મા બાપ શોધવા આવે ને પછી એક એની આવી સાયકોલોજી. કારણ કે તમને કહું, નાના બાળકને તમે જોયું હોય તો એક આદત છે. શું આદત છે? આપણે નાના હતા તો એટલે જોયું કે પેલો બાળક ખોવાઈ જાય ને એની મમ્મી શોધવા આવે ને પછી એ તાલીઓ મારે, હું મળી તું મળી ગયો ને તું ક્યાં ગયો, તમારો ડિક્કો ને પિક્કો ને એવું બધું ચાલુ થઈ જાય. હવે આ બાળક આને થાય કે હું આવું કરીશ એટલે મારા મા બાપ શોધવા આવશે, પછી એને એ નથી ખબર કે આ પેલો ઘરનો રૂમ નથી, આ તો બહારની દુનિયા છે, આમાં તો કઈ બી થઈ શકે. પણ એ બાળકને બુદ્ધિ ના હોય એટલે આ ગેમ રમવા માંગે ને એ ગેમ રમવા રમવામાં એ આખો આવો લોચો થઈ જાય. બીજો પોઈન્ટ, જયારે ઓવર પેમ્પરિંગ ની વાત કરીએ છીએ ત્યારે એ બાળક આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. કારણ કે એને બધું જોઈતું હોય મળતું હોય, બધું જોઈતું મળતું હોય, એટલે સ્કૂલ કોલેજ બી જાય તો ટેન્ટ્રમ્સ છો કરે, અને એને ડિસિપ્લિન ના હોય. યુ નો એનીથિંગ વિધાઉટ ડિસિપ્લિન ડઝન્ટ વર્ક ફોર અ લોંગ ટાઈમ. એટલે આના લીધે એક ઓવર પેમ્પરિંગ બી બહુ ખાટી ચીજ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેરેન્ટિંગ, જે અમે ખાલી આ તો આપણે બાળકની વાત કરીએ છીએ, લેડીઝ રિલેટેડમાં બી પેરેન્ટિંગની બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ છીએ કે મા બાપ ભલે તમારી જોબ છે, વી કેન અન્ડરસ્ટેન્ડ ધ ઇકોનોમિક પ્રેશર્સ, અમે ના નથી પાડી રહ્યા, વી કેન અન્ડરસ્ટેન્ડ ધ સોશિયલ પ્રેશર્સ, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર તમે એક બાળકને જન્મ આપ્યો છે તો તમારી જિમ્મેદારી છે, તમારી ફરજ છે. બાળક તમારે 18 વર્ષ પછી ઓકે એ તમારી ફરજ નથી, પણ 18 વર્ષ સુધી તો તમારી જિમ્મેદારી છે અને ફરજ છે ને બાળકને એવો પ્રેમ આપો. કારણ કે એક જમાનામાં તો એવું પેરેન્ટિંગ હતું કે મા બાપ બાળકને ઢોલ ઢપાટ કરતા હતા. હું અમારા જ એક્ઝામ્પલ આપું, અમે ઢોલ ઢપાટ થઈને મોટા થયા છીએ અને એને લીધે અમે ડિસિપ્લિન રહ્યા છીએ, પણ અમે કોઈ દિવસ જિંદગીમાં એવું ના વિચાર્યું હોય કે મારા મા બાપ ખોટા, અમે ઘર છોડીએ. અમને તો ઢોલ ઢપાટ થાય તો એ મામા મમ્મીના ખોળામાં જ જઈને રહેવાનું હોય, આને પેરેન્ટિંગ કહેવાય. જી 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 બિલકુલ બિલકુલ. સંજયભાઈ, અહીંયા આપે કહ્યું કે જે બાળકો માતા પિતાને ઠપકાથી ઘર છોડીને ચાલ્યા જતા હોય છે, મોટા કહી શકાય કે એવરેજ 17 વર્ષ સુધી આવું આપણને જોવા મળતું હોય છે. શું કહેશો કે 17 વર્ષ પછીના બાળકોમાં એ સમજ આવી જતી હોય છે કે એ માતા પિતાની સાચી ખોટી વાત સમજી લે આજના જમાનામાં? જેમ હમણાં આપણે વાત કરી એમ કે ઠપકાની જે વાત છે કે બાળકને ખોટું ખરાબ લાગે છે, એની પાછળ પેરેન્ટ્સ જ જવાબદાર છે. હું તમને એમ કહી શકું કે પેરેન્ટ્સ, સમાજ વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ, આ બધા જ લોકો જવાબદાર છે એની પાછળ કે બાળકને અત્યારના સમયમાં વ્યવહારિકતા શું છે, કે શું સાચું છે શું ખોટું છે. પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી. સમાજ વ્યવસ્થામાં તમે જુઓ, મેં ઘણી વાર જોયેલું છે, બાળક રોડ ઉપર એકલું જતું હોય તો એ કોઈ પડી નથી હોતી કે આ બાળક કોનું છે, શું છે, શું નહીં. એટલા માટે હું કહું છું કે બધા જ જવાબદાર છે. બીજી વસ્તુ, ઘરની જે પરિસ્થિતિ છે, હું પેરેન્ટ્સને એટલા માટે જવાબદાર માનું છું, ઘરની જે એકચ્યુઅલ પરિસ્થિતિ છે એ હું એમ કહું કે બાળક સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. આજે હું એક એક્ઝામ્પલ આપું કે મારી સેલરી 50,000 રૂપિયાની છે અને મારું બાળક એમ કે ડેડી મારે આઈફોન જોઈએ છે, મારે ફલાણું જોઈએ છે કે કોમ્પ્યુટર જોઈએ છે, તો વાસ્તવિકતા મારા બાળકને ખબર હોવી જોઈએ કે બેટા હું 50,000 રૂપિયા મહિને કમાઉં છું, તારા એજ્યુકેશન પાછળ એટલો ખર્ચો થાય છે,
આપણા ઘર માટે એટલો ખર્ચો થાય છે તો એ વ્યવસ્થિત રીતે એને સમજાવવું પડે તો એ બાળક તમને પ્રેમ કરશે. એની બદલે તમે જ્યારે બાળક માગે છે ત્યારે એને તોછડો જવાબ આપો છો, આ છે તે છે. એટલે આવી રીતે બે ત્રણ વાર જયારે ઘટના બને છે ત્યારે બાળકને એમ થાય છે કે મારો બાપ જ આવો છે. એટલે આ પરિસ્થિતિઓ ઉભી છે. એટલે મેં હમણાં કીધું એમ કે બાળકને ખરેખર વ્યવસ્થિત રીતે સમજાવવાનું, રુજાનબેને કીધું એમ કે ગુડ પેરેન્ટિંગ્સ આપવું પડે છે. આજના છોકરામાં પહેલા કરતા ઘણો ડિફરન્ટ છે, તો આજના સમય પ્રમાણે પણ છોકરાને સમજવો જોઈએ એમ. જી 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 રુઝનજી, અત્યારે જો આપણે વાત કરી લઈએ તો શહેર ના જે પેરેન્ટ્સ એમની જો વાત કરીએ તો કદાચ એ લોકો બાર લોકોને મળતા હોય છે, જોતા હોય છે, એક્ઝામ્પલ સાંભળતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગની રીતો વિશે જાણતા હોય છે. પણ જો આપણે વાત કરીએ ગામડાની મહિલાઓની તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એટલું અપડેટેડ એ લોકો નથી રહી શકતા. તો શું કહેશો કે ઘણા પેરેન્ટ્સ એવા પણ રહેતા હોય છે કે જે બાળક ઘણું સ્માર્ટ હોય છે, સામે પેરેન્ટ્સ એટલા સ્માર્ટ નથી હોતા, એ સંજોગોમાં કેવી રીતના હેન્ડલ કરવું? પેરેન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યુ થી એક તો કે અગર અમે થોડું આમાં થોડું લેડીઝ જેન્ટ્સ લઈશ, દીકરી દીકરો લઈશ, કે ત્યાં રૂરલમાં એવું હોય છે કે દીકરો એટલે સર્વસ્ત અને દીકરી એટલે થોડું પેલું ઘરનું કામ ને ફાર્મિંગ ને પેલું હેલ્પિંગ ને આ બધું, રાઈટ? એટલે એ લોકો પહેલાથી દીકરીને એમાં દબાવતા રહે છે અને એ વર્ષોથી ત્યાં ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી મીન્સ અમે હવે જાગૃતતા કરવાની કોશિશ કરી રહ્યા છીએ તો એના પોઈન્ટ ઓફ વ્યુ થી બાળકને ત્યાં એક વાત તમને કહી દઉં કે આઈ ડોન્ટ નો એમની પાસે સાહેબ પાસે ફિગર્સ કેટલા છે, પણ જેટલું અમારું એ છે ત્યાંના બાળકો એટલા ભાગી નથી જતા. કારણ કે ત્યાં પેલું હજી જૂની ટાઈપનું પેરેન્ટિંગ ચાલી રહ્યું છે, હજી પેલું આટલું બધું નવું આપણે જે કહીએ ને ટેકનોલોજીનું નથી આવ્યું. પણ અનફોર્ચ્યુનેટલી હું કહું, અનફોર્ચ્યુનેટલી જે છોકરાઓના જે દીકરાઓનો કેસ છે તો દીકરાઓના કેસમાં શું થાય છે કે એ થોડું પેમ્પરિંગ ચાલી રહ્યું છે અને એને હવે કહે છે કે ભાઈ એને હવે ગામડામાં સારી સ્કૂલો નથી કે છે જે છે તે લોકોને શહેરમાં મોકલે છે ભણાવવા. અને શહેરમાં પેલું જે બાળક જાય છે એમાં બે ચીજ છે, અગર એના એના એનું કલ્ચર, અગર એના મા બાપે વ્યવસ્થિત એને કલ્ચર એનું શીખવાડ્યું છે તો એ ફાટતો નથી, પણ અગર કલ્ચર નથી શીખવાડ્યું તો એ ફાટે છે. અને ફાટેના લીધે ને ફાટે એનો મતલબ કે એના ફ્રેન્ડો જોડે આડા આવડા પેલું વિવાહ કરવાનું કરે, ખાવા પેલું તમાકુ બમાકુ ભાગી જાય છે એ આમાં એટલો નથી આવતો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ અગર આપણે આના પર અગર ફોકસ કરવા માંગીએ પેરેન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યુ કે છોકરાઓ કેમ ભાગે છે તો અનફોર્ચ્યુનેટલી, હવે એમાં બીજી એક ફ્લિપ સાઈડ કહું છું, અનફોર્ચ્યુનેટલી ગામડાઓમાં ભાગતા નથી પણ અનફોર્ચ્યુનેટલી છોકરાઓને લોકો વેચી નાખે છે કે યા પેલું મજૂરી કરાવવા મોકલે છે યા પેલું શું કહેવાય. અને ત્રીજો ચીજ જે ગામડાના જ બાળકો ખોવાઈ જાય છે એ હ્યુમન ટ્રાફિકિંગના લીધે ખોવાય છે કે ભાઈ પેલા મા બાપ એટલું ધ્યાન ના રાખ્યું અને પેલા વ્હાઇટ કોલર ક્રાઇમ. એટલે એવું નહીં તમે વિચારતા કે આને કોઈ કેલાજેલા નાના મોટા ચોર જેવું નથી, આ એક આખું શું કેવાય સોજી સાજી સાજીશ હોય છે. અને એને એ લોકો શું કરે છે બાળકોનું ઉપાડીને સીધા અહીંયા ઘણી વાર તો ઇન્ડિયા માં નથી રાખતા. એક બાળક 7-8 લાખ રૂપિયામાં વેચાય છે. આની પહેલા જયારે ઘણી વાર ડિબેટમાં આવ્યો છું ત્યારે મેં વિશેષ માહિતી આપી છે કે એક બાળક જે છે એ 7-8 લાખ રૂપિયામાં વેચાય છે. આ જેમ આપે કીધું એમ કે ઘરેથી ઠપકો મળે છે અને બાળક વયું જાય છે, જેમ રુજાનબેને કીધું એમ કે ખરેખર એ રમત રમવા જતો હોય છે પણ આખરે એ રમતમાં ને રમતમાં એ બાળક દૂર દૂર જઈને માફિયાના હાથમાં જ આવે છે. છેલ્લે તો એ હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ જ બને છે છેલ્લે. તો આ વસ્તુ ખરેખર સમાજે શૈક્ષણિક સંસ્થાઓએ પણ ગંભીરતાથી લેવાની જરૂર છે, માત્ર પેરેન્ટ્સે નહીં એમ બધાએ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે એક બાજુ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલી રહ્યો છે આપણે એની સામે લડવાનું છે, એક બાજુ આ જે બાળકોની રમત છે આપણે એની સામે લડવાનું છે, એક બાજુ જે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લીધે જે વધારો પડતો વ્યાપક યુઝ કરવાથી ને બાળક યુઝ કરવાનો જ છે, એટલે એનામાં જે સંસ્કાર નાખવા જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે, એની સામે આપણે લડવાનું છે. જે એમને કીધું સાચું કહ્યું કે ખાલી આમાં સાચું બધું એકલા પેરેન્ટ્સનો નથી અમારો, સ્કૂલ કોલેજીસ એટલે શિક્ષણનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે. અને હવે એટલે થાય છે શું, જે સારી સ્કૂલ્સ છે એ લોકોએ કાઉન્સેલર્સ ચાલુ કરી દીધા છે રાખવાના, તાકી બાળક કાઉન્સેલરને કહે તો એટલીસ્ટ કંઈક પોઝિટિવ પેલું ફરે. એક નાનો દાખલો આપવા માંગુ છું, થોડો 2 મિનિટ લઈશ તમારો, કે કેટલો ફરક પડ્યો. એક
એક નાની પણ એ ઓબ્વિયસલી એ થોડું અલગ હતું, ખોવાવાનું નહીં હતું, પણ આઈમ જસ્ટ ટ્રાય ટુ ગીવ યુ અ પેરેન્ટિંગ એક્ઝામ્પલ. અરે પેરેન્ટિંગ ના હતું ને, સ્કૂલનું એક્ઝામ્પલ આપવા માંગુ છું કે એક નાની દીકરી છે, એનું બર્થડે છે મહેસાણામાં, એ બધાને ચોકલેટ આપે છે, એના પ્રિન્સિપલને જઈને 500 રૂપિયાની ચોકલેટ આપે છે. એટલે પ્રિન્સિપલ કહે છે આ તો બહુ સાદા ઘરની દીકરી છે, ક્યાંથી 500 રૂપિયાની લઈ. એટલે પ્રિન્સિપલ એના મમ્મીને ફોન કરે છે કે તમા થેન્ક યુ, પણ તમે આટલી સરસ ચોકલેટ. તો એના મમ્મી તરત કહે છે કે ના, અમે તો એફોર્ડ ના કરી શકીએ. મમ્મીને તરત પ્રિન્સિપલ સ્કૂલે બોલાવે છે, દીકરીને બોલાવે છે, અને દીકરીને પૂછવા માંગે છે કે દીકરા તને આટલી મોંઘી ચોકલેટ ક્યાંથી આપી? તો એને કીધું મને એક અંકલે આપી. ખબર પડે છે કે અંકલ એકચ્યુઅલી પેલા લોકો, આ લોકો મહેસાણાના બદલે પેલા લોકો અમદાવાદમાં રહેતા હતા, અને અંકલ એ લોકોનો બાજુનો નેબરર હતો, અને એ નેબરર એ દીકરી માટે અંકલ હતો, પણ એ નેબરર અંકલ નહીં હતો, દીકરી જોડે બધું ટાઈમ પાસ કરતો હતો. એટલે ત્યારે, એટલે બિચારી દીકરીને ખબર નતી, નાની દીકરી છે. એટલે ત્યારે થેન્ક્સ ટુ ધ જાગૃતતા ઓફ ધ પ્રિન્સિપલ, મારો અત્યારે પોઈન્ટ એ છે, થેન્ક્સ ટુ જાગૃત ઓફ ધ પ્રિન્સિપલ, કે તરત ખબર પડે ને પછી એ લોકો બધા જે સ્ટેપ્સ લેવાના છે સ્ટેપ્સ લેશે. એટલે આ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, કે કારણ કે નાના બાળકો તો સૌથી પહેલા મમ્મી હોય, એટલે ઘર હોય ને પછી સ્કૂલ હોય, એટલે આ બંને જગ્યાએ બી અગર આપણે જરા વધારે આપણો રોલ પ્લે કરીએ. એટલે હું તો હંમેશા ટીચર્સોને કહું છું કે તમારો રોલ ખાલી ભણવાનો નથી, યા ખાલી પેલું એ મેથ્સ સાયન્સ નથી કરવાનું, પણ જોડે જોડે આ જે સંસ્કાર છે, કલ્ચર છે, એ લોકોને એનું જ્ઞાન આપવાની જરૂર છે. જી જી જી. સંજયભાઈ, અરુઝાનજીએ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. અત્યારે આપણે જો સ્કૂલોની વાત કરી લઈએ તો હાઈફાઈ સ્કૂલ બનાવવામાં આવે છે, કેટલી ફેસિલિટીઝ આપવામાં આવે છે, અને જે પ્રમાણે રુઝાનજીએ કહ્યું તે પ્રમાણે કાઉન્સિલર રાખવામાં આવે છે. પરંતુ અહીંયા જો આ એક્ઝામ્પલની આપણે વાત કરી લઈએ તો કદાચ કાઉન્સિલિંગ આપવામાં આવતું આવે છે ત્યાં તો એ એટલું ઇફેક્ટ ના કરે જેટલી પ્રિન્સિપાલની અવેરનેસ અહીંયા કામ કરી ગઈ. અહીંયાના આપણે શિક્ષકો અને પ્રિન્સિપાલમાં કેટલી અવેરનેસ જોવા મળે છે, શું માનવું છે આપનું? એમ કહી શકાય કે જેમ હમણાં રુઝાનબેને વાત કરી એમ કે અત્યારના સમયમાં સ્કૂલો બધી હાઈફાઈ છે, બધી જ વસ્તુ છે, પણ હજી હું એકને એક વાત ફરીવાર પકડીને ચાલું છું કે જે બાળકને પેરેન્ટ્સ અને સમાજ વ્યવસ્થા જે સંસ્કાર અને સમજાવી શકશે ને, એ કાઉન્સિલર એટલું નહીં સમજાવી શકે. હવે આધુનિક ટેકનોલોજીમાં જોવા જઈએ તો સોશિયલ મીડિયા થ્રુ હવે બાળકની પાસે એવો ટાઈમ નથી, કેમ કે એના એજ્યુકેશનમાં એટલો મતલબ પ્રેશરને કારણે રચાયેલો રહે છે, ક્યાંય ને ક્યાંય બીજી એક્ટિવિટીઝમાં. જે બાળકનું તમે જનરલ શેડ્યુલ તમે કોઈ દિવસ વિચાર્યું હોય ને તો બહુ વિચારવા જેવી વસ્તુ છે. બાળકને સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય તો પેરેન્ટ્સે 6 વાગે કે 5:30 ઉઠે છે, બરોબર. પેરેન્ટ્સ પોતે ફ્રેશ થઈ બાળકને ઉઠાડી છે, ફટાફટ એને તૈયાર કરે છે, 7 વાગ્યાની બસમાં રવાના કરે છે. એ બાળક સ્કૂલેથી 1:30 વાગે પાછું આવે છે, આવીને ફ્રેશ થાય છે, ત્યાં 2 વાગે છે, 2 વાગે એ જમવા બેસે છે. જમ્યા પછી તરત એને મમ્મી એમ કહે છે કે પપ્પા એમ કહે છે કે ભાઈ હવે તું બેટા તારું હોમવર્ક પતાવ. એ હોમવર્ક પતાવશે, 4 વાગશે, 4 વાગે હોમવર્ક પૂરું થશે, પછી એમ કે ચાલ બેટા ટ્યુશનમાં જા, ટ્યુશનમાં જશે, ટ્યુશનમાંથી આવશે એટલે તરત એમ કે ટ્યુશનનું હોમવર્ક પૂરું કર, એ પૂરું કરશે, પછી કે જમવા બેસી જા, હવે સૂઈ જા. બાળકને જે રમવા બહાર મેદાનમાં, આપણે ખ્યાલ હોય તો સોસાયટીઓમાં બધે બહુ રમેલા છીએ, તો ત્યાંથી પણ ઘણું શીખવા મળતું હતું. આ બાળકની પાસે કોઈ એવી જગ્યા નથી, માત્ર 4 દિવાલથી 4 દિવાલ, ઘરેથી સ્કૂલ ને સ્કૂલથી ઘરે, એ સિવાય કંઈ રહ્યું નથી. તો આ બધી ફ્રીડમ આપવાની જરૂર છે, પણ એ ફ્રીડમ ક્યારે મળે છે કે એનું શેડ્યુલ સેટ કરવું પડે, પેરેન્ટ્સે કરવું, પણ પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી. વાસ્તવિકતા ક્યાં છે બધી? જી રુઝાનજી, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશ, એક તો પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી અને એક્સપેક્ટેશનનો ભંડાર બાળકો પાસેથી માંગવામાં આવતો હોય છે, આ કેટલું ઇફેક્ટ કરતું હોય છે? સી, ટાઈમમાં જે અમને અત્યારે શેડ્યુલ કરના, હું આઈ વુડ નોટ 100% અગ્રી, પણ અત્યારે એમાં નથી પડવું મારે. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે હિયર, એક મારો એમનો એની પહેલા એક ક્વેશ્ચન પોઈન્ટ લઈ લેવો તો કાઉન્સેલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આજના જે યુગ ચાલી રહ્યું છે, વી હેવ ટુ મૂવ અકોર્ડિંગ ટુ ટાઈમ, રાઈટ? સો લેટ અસ એક્સેપ્ટ દેટ, કે ઘણી વાર આઈ વુડ રાધર સે, તમે એક વાત સાચું છે કે કાઉન્સેલરને એટલી ઇફેક્ટ ના પડે, પણ કાઉન્સેલર ડાયરેક્ટ ઇફેક્ટ લે બી નહીં, કાઉન્સેલર જાણે. કારણ કે બાળક ઘણી વાર, એટલે ઘણી છું, એવરી ટાઈમ મા બાપને નથી કહેતું, એક ગભરાય છે, એને 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 કારણ કે બોન્ડિંગ એવું છે નહીં, કેમિસ્ટ્રી એવી છે નહીં. સાચું તો ભાઈ મારા મમ્મી પપ્પાને બહુ નહોતી કહેતી, પણ પહેલાના જમાનામાં એટલું બધું આવું બધું હતું બી નહીં. પણ આજની તારીખમાં અગર તમારે તમને ફ્રેન્ડ્સ ને, હું તો હંમેશા બાળકોને કહું છું કે પ્લીઝ તમારા ફ્રેન્ડોને ના કહેતા કઈ નહીં, કારણ કે ફ્રેન્ડોને કહેવાથી, કારણ કે એ લોકોની બુદ્ધિ બી તમારા જેટલી જ છે, એટલે એમાં તમને કઈ મેલ નહીં પડે. પણ અગર તમે તમારા ટીચરને યા કોઈ જે કોન્ફિડન્ટ માણસ હોય, તમારા કાકા કાકી જરા, એટલે એ જોઈન્ટ ફેમિલીનો પોઈન્ટ આવતો હતો, રાઈટ? જેને કે હું મારા મા બાપ ના હોય, પણ અમારે જે જોઈન્ટ ફેમિલીમાં કોઈ બીજા, જેને હું બહુ માનતી હોઉં, કારણ કે હરેક બાળક માટે જોઈન્ટ ફેમિલીનો કોઈ બી વ્યક્તિ આઈડલ હોય, એનો એને એને જોતો કે હું આવું બનીશ, મોટો થઈશ, મોટી થઈશ. તો એટલે ઇટ ઇઝ, પણ હવે એ તો જોઈન્ટ ફેમિલી તો નીકળી ગયું, એટલે મે બી એના કાઉન્સેલરને જસ્ટ કે મારા મમ્મી ખરાબ છે યા મારા પપ્પા ખરાબ છે. કારણ કે આવી પછી એવા બી કેસીસ છે, એક બીજો નાનો કેસ આપી દઉં, આ સામાનો જેવો કેસ છે, એટલે તમને કહી રહ્યું છું કે એક છોકરી રોજ સ્કૂલે લેટ,
આવે એટલે ટીચર એને પૂછે ને એને પનિશમેન્ટ આપે પહેલા એને મારે હાથમાં પેલું જે મારતી હોય ને ફૂટરો રડ પણ છોકરી રોજ માર ખાઈ લે કશું ના બોલે રોજ લેટ આવે એટલે ટીચર હવે મગજ ના ચાલુ કે રોજ લેટ આવે છે માર ખાય છે ચૂપ કેમ બેસે છે એને પૂછ્યું દીકરીને કે બેન તું રોજ આવે છે શું છે તો ત્યારે એને શું કહ્યું ખબર છે એને એવું કહ્યું કે હું રોજ રાતે લેટ સૂ છું બાર ને એક વાગે સૂ છું એટલે હું ઉઠી નથી શકતી તો ભાઈ તું બાર ને એક વાગે કેમ સૂ છે તો કે મારા પપ્પા રોજ રાતે 10 ને 11 વાગે ઘરે આવે હવે હું ટીવી જોતી હોઉં તો મારા પપ્પા મમ્મી જોડે ઝઘડે નહીં ને માર ફાડ ના કરે પણ અગર હું સુઈ ગયો તો મારા પપ્પા મમ્મી જોડે ઝઘડે અને એટલું ખાસ ટીવી જોઈને જાગતી રહું છું તાકી ઘરમાં મારા મમ્મી જોડે મારફાડ ના થાય ટીચર એકદમ એટેક આવી જાય છે પણ આઈ એમ જસ્ટ ટ્રાઈ ટુ ટેલ યુ કે બાળક અગર તમે એને કોન્ફિડન્સમાં લો છો તો એ પછી એની પર જે બી તે લોકો સ્ટેપ્સ લે છે ને ડોમેસ્ટિક વાયલન્સ જે બી બધું છે અલગ વાત છે અત્યારે પણ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ કન્વે કે આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે અગર કાઉન્સેલર હોય ને બાળક અગર કાઉન્સેલરને કહે તો કાઉન્સેલર આગળ એ પોઈન્ટ અત્યારે એવા 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 છે છે સ્કૂલમાં એવું છે કે લોકો સિમ્પલી એક વાત કહી દઉં કે ઘણી વાર આપણે જોઈએ છીએ મેં પેરેન્ટ્સને સમાજ વ્યવસ્થાની જે વાત કરી ને કાઉન્સિલર કરતા એ એટલા માટે હું કહું છું કે બાળક સાથે હોય છે આપણી સાથે બાળક હોય છે મતલબ ડેડી ને એનો ટેણ્યું બંને જતા હોય છે હવે એ જ માણસ બીજા કોઈનું બાળક મળતું હોય છે હાય બેટા કેમ છે ને જે પ્રેમથી એને બોલાવે છે એનું બાળક છે ને એ પોતે ઘણીવાર વિચારમાં પડી જાય આવી રીતે તો મને કોઈ દિવસ નથી બોલાવ્યું ખ્યાલ આવ્યો એટલે આ બધા પરિણામો કામ કરતા હોય છે જે આપણે લાઇટલી લઈએ છીએ પણ બાળકના માઇન્ડ ઉપર જે અસર પડે છે એ ઘણી એટલે બાળક જનરલી બહાર પણ આકર્ષાતું હોય છે તો એ આકર્ષણ બીજે થાય એની બદલે આપણી કંઈક સમાજ વ્યવસ્થા કે પેરેન્ટ્સ તરફથી જો એને એટલો જ પ્રેમ મળતો હોય તો એને આ બધા વિષયમાં પડવાની જરૂર જ નથી એમ અમે નાના હતા મસ્તી કરતા હતા ને મમ્મી પપ્પા ને બોલાવતા હતા તો મમ્મી પપ્પા ટીચર ને કહેતા હતા મારા બદલે જી બે મારજો આજની તારીખમાં ઓછું થઈ ગયું છે પેલા ટીચર ને શું કેવાય મમ્મી પપ્પા આવે ને કે તમે મારા છોકરાને હાથ કેમ લગાડ્યો છોકરા માઇન્ડમાં શું નાખે બી કહી દઉં છોકરાના માઇન્ડમાં નાખે કે આ ટીચર તારા ખરાબ હવે જયારે તમે ટીચર ને જ ખરાબ બનાવશો તો પછી કઈ રીતે આગળ જશો ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ખાસ આ મારો એક્સપિરિયન્સ છે અમારે ત્યાં અમારે ત્યાં છોકરાઓ જોબ પર આવે ને ઘણા અમારે ટ્રેનિંગ રાખીએ યા ફ્રેશર્સ રાખીએ હવે આપણે કઈક ગુસ્સામાં એકાદ ઘણો ગધડો બોલી દેતા હોઈએ તો એને ખોટું લાગી જાય કે મારા પપ્પાએ બી મને ગધડો નથી કીધો તમે કેમ કહો ને ભાઈ ગધડા બોલાથી તો ગધડો બની જવાનો હતો પણ વોટ આઈ એમ ટુ સે એટલે હવે એના પોઈન્ટ પહેલા જ જે મેં સ્ટાર્ટ કરી કે છોકરાઓનું ટોલરન્સ લેવલ બહુ ઓછું થઈ ગયું છે યા એ લોકોનો ઈગો બહુ આવી જાય છે કે એ લોકો અહમ બહુ આવી જાય છે હવે અહમ ઈગો આ બધું જે સો કોલ આપણું એન્વાયરમેન્ટ ચાલે છે યા જે સોશિયલ મીડિયાના આડાવલી ચીજો ચાલે છે અને એના લીધે ઇટ ઇઝ ફ્યુઅલિંગ આજે નેગેટિવ ચીજ ને હજી ફ્યુઅલ નાખે છે ને હજી એ પેલું એ થઈ રહ્યું છે શું કહેવાય જ્વાળામુખી બની રહ્યું છે પ્રોબ્લેમ અત્યારે એ ચાલે છે જી રુઝાનજી ફરી એક વખત મારા પ્રશ્ન પર હું આવીશ કે પેરેન્ટ્સની જે એક્સપેક્ટેશન રહેતી હોય છે બાળકો પાસેથી એ કેટલું જવાબદાર હવે હા હવે આપણે બહુ સરસ પોઈન્ટ તમે કર્યો એક્સપેક્ટેશનની અગર જ્યારે આપણે વાત કરીએ તો ઘણી વાર એવું થાય છે કે હવે લેટ અસ જે એમનો બી એક્ઝામ્પલ છે કે પેલો ફર્સ્ટ આવ્યો તો કેમ ફર્સ્ટ ના આવ્યો જો ને હવે આમાં બાળકને પ્રેશર હવે હવે આપણે પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ કે આ જે છે પેરેન્ટ્સ હોય કે આટલું બધું જાણે કે આપણને અત્યારે ખબર છે કે ભાઈ ફર્સ્ટ આવવાથી લાઈફમાં બધું નથી મળતું ઘણી વાર ફર્સ્ટ વાળા જિંદગી ભર જોબ કરતા રહે છે અને જે લાઈફ આજની તારીખમાં મા બાપો જાગૃત ભી થઈ ગયા છે છોકરાઓને અલગ અલગ કોર્સોમાં ભી મોકલે છે ને એટલા જ જાગૃત થઈ ગયા છે કે એક્ઝામ્પલ આપો હવે મારો મગજ નથી ચાલતું પણ ભાઈ એક મારા મિત્રનો છોકરો ઓસ્ટ્રેલિયા ગયો ભણવા મને કયો કોર્સ કરવાનો આપણા દેશી ભાષામાં બોલે તો હજારનો કોર્સ કરવા ગયો તો એટલે આટલા બી જાગૃત થઈ ગયા છે જી 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 બિલકુલ શું કહેશો આપ સંજયજી ખાસ કરી અને અત્યારે કયા કયા કારણો છે એની પર આપણે ચર્ચા કરી લીધી આપણી પાસે સમયનો અભાવ છે શું થવું જોઈએ હવે કે જેથી કરી અને આવનારા દિવસોમાં માતા પિતાથી બાળકો અલગ ન થાય અને ઠપકાથી ઘર ન છોડે હમણાં વચ્ચેથી પાછું કહી દઉં તમે જે હમણાં રુઝાનબેનને જે પ્રશ્ન પૂછ્યો એજ્યુકેશનલ બાબતે આજે મારે ડોક્ટર થવું હતું મારી પરિસ્થિતિ કોઈ પણ કારણોસર ન બની શક્યો હું એન્જિનિયર થવું હતું ન બની શક્યો આજે મારી અંદરના જે ખ્વાઈશ છે એ મારી કોઈ દિવસ લાઈફ ટાઈમ પૂરી નથી થવાની કે મને વસવસો રહેવાનો છે કે હું આ ન બની શક્યો આ વસ્તુ અને આ વિચાર જે છે એ હું કોઈ પણ પેરેન્ટ્સથી પોતાના બાળક ઉપર ઠોકી બેસાડે છે કે નહીં
સારામાં સારી સ્કૂલોમાં એડમિશન હેવી ફીસ ભરીને, અરે સારામાં સારી ફી આ હેવી ઓલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં નાખવાથી બાળક હોશિયાર થઈ જાય છે કે ડોક્ટર કે એન્જિનિયર થઈ જાય છે, જરૂરી નથી. પણ પેરેન્ટ્સે મારી પોતાની એમ કહેવાય ને કે મારી ઈચ્છા પૂરી નથી થઈ, હું મારા બાળક ઉપર ઠોકી બેસાડું છું, એની બદલે ખરેખર પેરેન્ટ્સે પોતાના બાળકને પહેલા સમજવાની જરૂર છે કે મારા બાળકની કેપેસિટી કેટલી છે અને એ પ્રમાણે ચાલવું છે. આજે હું એમ કહું કે હમણાં તમે જે પૂછ્યું એ પ્રમાણે કહું, બાળક મને જેટલા પાછા મળ્યા છે અત્યાર સુધીમાં, એ લોકોની સાથે મેં 1-to-1 કાઉન્સિલિંગ કર્યું છે અને એટલા માટે એમાંથી ઘણા મુદ્દા કોમન કાઢવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો ખાસ કરીને પહેલો જ મુદ્દો આવ્યો છે એજ્યુકેશનલ પ્રેશર, બીજો મુદ્દો આવ્યો છે આર્થિક પરિસ્થિતિ, ત્રીજો મુદ્દો આવ્યો છે ગુડ પેરેન્ટિંગ. આ ઘણા ઘણા કારણો બહાર આવ્યા છે, તો આની માટે જવાબદાર કોણ છે? સંજયજી, રુઝાનજી, આ ચર્ચાને આપણે અહીંયા જ સમાપ્ત કરવી પડશે. ખાસ કરીને પહેલાનો સમય એવો હતો કે માતા પિતા જયારે બાળકોને ઉછેરે ત્યારે ઘણી બધી બાબતો વિચારવાની જરૂર નથી પડતી, પરંતુ અત્યારે એક એવો સમય આવી ગયો છે કે બાળકો સાથે કમ્યુનિકેશન રાખવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. બિઝી શેડ્યુલ માંથી સમય કાઢવો પણ એટલો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે અને અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા રુઝાન ખંભાતા અને તેમની સાથે સંજય જોશી. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી એક વખત મળીશું, ત્યાં સુધી આપસો રજા, નમસ્કાર.